નમસ્તે બાળકો, આજે આપણે વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 18 દૂષિત પાણીની વાર્તા ક્વિઝનું સોલ્યુશન જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા તમને પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો રોગ દૂષિત પાણીથી થાય છે? દૂષિત પાણીથી થતા રોગો આપણને ખબર છે કે ટાઈફોઇડ, કોલેરા, કમળો, ઝાડા આ બધા દૂષિત પાણીથી થાય. અહીંયા તમને 4 વિકલ્પો આપેલા છે, ટાઈફોઇડ, કોલેરા, કમરો. તો આ ત્રણેય દૂષિત પાણીથી જ થાય, પાણીથી ફેલાતા રોગો છે, પાણીજન્ય રોગો. માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. હવે તમને બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? એવું કયું છે? તો ટાઈફોઇડ, ઝાડા, કમળો, બેરી. તો ટાઈફોઇડ, ઝાડા અને કમળો તો પાણીથી ફેલાય, પણ બેરી એ વિટામિન બીની ઉણપથી થાય. માટે આપણો જવાબ આવશે બેરી. હવે તમને ત્રીજો પ્રશ્ન આપેલો છે, જુઓ. અહીંયા તમને કહે છે કે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ જળ દિવસ કયું છે? તો 22 માર્ચ, 22 જૂન, 22 ફેબ્રુઆરી કે 22 એપ્રિલ. આપણે અગાઉ પણ આ પ્રશ્ન જોયો છે. તો જવાબ આવશે 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન જુઓ. તમને કહ્યું છે કે ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે એવું પૂછ્યું છે. તો 97%, 95%, 90% કે 99%? તમને ક્રિયાશીલ કાદવ કયો છે? તો ક્રિયાશીલ કાદવમાં પાણીનું પ્રમાણ 97% હોય. માટે આપણો જવાબ આવશે 97%. હવે આગળનો પ્રશ્ન છે, જુઓ. નીચેના માંથી પાણીની અછત વધવાનું કારણ કયું છે? પાણીની અછત વધવાનું કારણ કયું છે? તો વસ્તી વધારો. તો કે હા, વસ્તી વધારાના કારણે પાણીની વધુ જરૂર પડે એટલે અછત પડે. પ્રદૂષણ, જેના કારણે પણ વરસાદનું પ્રમાણ ઘટી જાય માટે પાણીની અછત થાય. ઔદ્યોગિક વિકાસ, એના કારણે પણ પાણીનો વધુ વપરાશ થાય એટલે અછત થાય. કે આપેલ તમામ? તો આપણો જવાબ આવશે આપેલ તમામ. હવે 6ઠો પ્રશ્ન છે, જુઓ. ગટરોની પાઇપલાઇન શાના દ્વારા બંધ થઈ શકે છે? ખાદ્ય તેલ, ચરબી, આપેલ બંને કે એક પણ નહીં? તમને ગટરોની પાઇપલાઇન કહ્યું છે. તો ખાદ્ય તેલ અને ચરબી જો ગટરોમાં ઠાલવવામાં આવે તો પાઇપલાઇન બંધ થઈ શકે છે. માટે આપણો જવાબ આવશે આપેલ બંને. હવે આગળનો પ્રશ્ન છે, જુઓ. નીચેનામાંથી પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને કોણ મારી નાખે છે? તો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને કોણ મારી નાખે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ કે તમામ? તો જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ, રસાયણો, દ્રંગકો આ બધા પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. તેથી તેમને સીધા ગટરમાં ના નાખવા જોઈએ. માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. અહીંયા તમને 8મો પ્રશ્ન આપેલો છે, ગટરના પાણીમાં કઈ કાર્બનિક અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? અહીંયા તમને ગટરના પાણીમાં કઈ કાર્બનિક અશુદ્ધિઓનો સમાવેશ થાય છે એવું પૂછ્યું છે. તો આપણને ખબર છે કે અહીંયા તમે જુઓ 4 ઓપ્શન આપેલા છે. કયા કયા? તો કે પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા. આપેલ તમામ. તો કાર્બનિક અશુદ્ધિઓમાં પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા, માનવ મળ, જંતુનાશકો, વનસ્પતિ નાશકો, ફળો અને શાકભાજીના કચરો નો સમાવેશ થાય. માટે આપણો જવાબ આવશે કાર્બનિક અશુદ્ધિઓમાં આપેલ તમામ. હવે 9મો પ્રશ્ન છે, જુઓ. અકાર્બનિક અશુદ્ધિઓમાં
કોનો સમાવેશ થતો નથી એવું પૂછ્યું છે. ધાતુઓ, નાઇટ્રેટ, ફોસ્ફેટ કે વનસ્પતિનાશકો. આપણે આગળ પણ જોયું કે વનસ્પતિનાશકોનો સમાવેશ કાર્બનિક અશુદ્ધિઓમાં થાય, માટે આપણો જવાબ આવશે વનસ્પતિનાશકો. બાકી ધાતુઓ, નાઇટ્રેટ અને ફોસ્ફેટનો અકાર્બનિક અશુદ્ધિઓમાં સમાવેશ થાય, ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો પોષક તત્વોમાં સમાવેશ થાય. હવે આપણો 10મો પ્રશ્ન છે, જુઓ નીચેના પૈકી શું ખોટું છે? સીવેજ એ ઘન કચરો છે, તો પહેલું જ વિધાન ખોટું છે. સીવેજ એ પ્રવાહી કચરો છે, સુકાયેલો કાદવ ખાતર તરીકે વપરાય છે, જે સાચું છે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે, એ પણ સાચું છે. અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે, ઓક્સિજનની ગેરહાજરીમાં પણ કે જીવી શકે છે, એ પણ સાચું છે. માટે આપણો જવાબ આવશે સીવેજ એ ઘન કચરો છે. હવે 11મો પ્રશ્ન જુઓ, અહીંયા તમને કહ્યું છે કે કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે? જારક બેક્ટેરિયા, અજારક બેક્ટેરિયા, આપેલ બંને કે એક પણ નહીં? તો કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનું કાર્ય અજારક બેક્ટેરિયા કરે, માટે આપણો જવાબ આવશે અજારક બેક્ટેરિયા. હવે પ્રશ્ન 12 છે, જુઓ WWTP નું પૂરું નામ શું છે? તમને 4 વિકલ્પો આપેલા છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રી અને પ્લાન્ટ, વર્લ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે એક પણ નહીં? તો WWTP નું પૂરું નામ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, માટે આપણો જવાબ આવશે પહેલો વિકલ્પ. હવે આગળનો પ્રશ્ન તમે જુઓ, પ્રશ્ન 13, પાણીમાં ક્લોરિન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે એવું કહ્યું છે? ક્લોરિન વાયુ કેમ ઉમેરવામાં આવે? પાણીને જંતુરહિત બનાવવા, ઘન કચરો દૂર કરવા, કે પાણીમાંથી ઝેરી દ્રવ્ય દૂર કરવા, કે પાણીમાંથી દ્રવ્ય પદાર્થો દૂર કરવા? તો પાણીને જંતુરહિત કરવા માટે ક્લોરિન ઉમેરવામાં આવે. ક્લોરિન સિવાય ઓઝોન પણ ઉમેરવામાં આવે છે. તો આપણો જવાબ આવશે પાણીને જંતુરહિત બનાવવા. અહીંયા તમને 14મો પ્રશ્ન છે, જુઓ કયા પદાર્થોને ગટરમાં નાખવા જોઈએ નહીં એવું કહ્યું છે? તેલ અને ચરબીવાળા પદાર્થો, જંતુનાશકો, દવાઓ અને રસાયણો કે આપેલ તમામ? તો તેલ અને ચરબીવાળા પદાર્થો, જંતુનાશકો, દવાઓ અને રસાયણો, એ સિવાય મોટર ઓઇલ, રંગકો, આ બધાને ગટરમાં ના નાખવા જોઈએ, માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. તેલ અને ચરબીવાળા પદાર્થો ગટરને બંધ કરી દે, અને જંતુનાશક, દવાઓ, રસાયણો જે પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે, માટે એ પણ ના નાખવા જોઈએ. હવે આપણો 15મો પ્રશ્ન છે, જુઓ પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? ઓઝોન, ક્લોરિન, ઉપરના બંને કે એક પણ નહીં? આપણે ઉપર જ પ્રશ્ન જોયો કે ક્લોરિન વાયુ શા માટે ઉમેરવામાં આવે, તો કે પાણીને જંતુરહિત કરવા માટે. એ સિવાય મેં તમને કહ્યું હતું કે ઓઝોન વાયુ પણ પાણીને જંતુરહિત બનાવવા માટે ઉમેરવા પસાર કરવામાં આવે, માટે આપણો જવાબ આવશે ઉપરના બંને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ડિસ્ક્રિપ્શનમાં મારી બીજી એક ગણિતની પણ ચેનલ છે, જેમાં તેની લિંક મૂકેલી હશે, જેમાં ધોરણ 6-8ના પ્રક્રમ પ્રમાણેના ગણિતના વિડીયો બનાવેલા છે. તમારે જે ધોરણનો જે પ્રકરણનો વિડીયો જોવો હોય તે લિંક ખોલી અને જોઈ શકો છો. ધોરણ 7ના પણ આપણે તમામ પ્રકરણોના વિડીયો બનાવેલા છે ક્વિઝ માટેના. તમારે જો કોઈ પ્રકરણના ક્વિઝનું સોલ્યુશન અને ક્વિઝ રમવાની બાકી હોય તો પણ તમે રમજો.